હેલો માય ડિયર સ્ટુડન્ટ હું અલ્પેશ લાડુમોર આપનું આજના ક્લાસમાં સ્વાગત કરું છું આજના ક્લાસમાં આપણે જોવાના છીએ ફિઝિક્સ વિષયનો સૌથી મહત્વપૂર્ણ ટોપિક એટલે કે વિકલન બરાબર છે મિત્રો વિકલનથી શરૂ કરીએ વિકલન ફિઝિક્સમાં સૌથી જરૂરી શું કામ છે તો એનું કારણ છે કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી ફિઝિક્સ વિષયની શરૂઆત કરે તો બેઝિકલી એવું થાય છે કે ફિઝિક્સમાં સિત્તેર ટકા ન્યુમેરિકલ પોર્શન્સ આવેલો હોય ન્યુમેરિકલ પોર્શન્સના કારણે ખાસ કરીને બાયોલોજીના વિદ્યાર્થીઓને ખૂબ જ ફિઝિક્સ વિષય પડતો હોય છે અને જો આપણે ફિઝિક્સ વિષય ભણવાની શરૂઆત કરતા હોઈએ તો સૌથી ખ્યાલ હોવો જોઈએ કે ફિઝિક્સ વિષયને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવે જેમાંથી પ્રથમ ભાગ છે એ છે યંત્રશાસ્ત્ર અને યંત્રશાસ્ત્રની અંદર જો હું તમને ટૂંકમાં પરિચય આપું તો યંત્રશાસ્ત્રમાં મેઝોરિટી ઊર્જા અને પાવર આ નવ ક્વોન્ટિટીની મદદથી યંત્રશાસ્ત્ર બનતું હોય છે તો આપણે આ નવ ક્વોન્ટિટીનો અભ્યાસ આગળના લેક્ચર્સમાં કરીશું આજના લેક્ચર્સમાં મેં વિકલન જે ટોપિક છે એ પસંદ કર્યો છે એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ આપણે ફિઝિક્સને ભણવાની શરૂઆત કરીશું એટલે કે અંતર સ્થાનાંતર વેગ આ બધી બધી રાશિઓ રાશિઓ ભણીશું જ વચ્ચેનો જ્યારે સંબંધ પ્રાપ્ત કરશું ત્યારે આપણે જોવામાં આવશે કે ભાઈ સ્થાનાંતરનું વિકલન કરવામાં આવે તો વેગ મળે વેગનું વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે વગેરે 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 તો સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે વિકલન એટલે શું તો મિત્રો યાદ રાખો વિકલન એટલે નાનામાં નાનો ભાગ ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે ભાઈ વિકલન આપણે ક્યાં વાપરવાનું થશે મિત્રો સમજો કે કે હું તમને એવું કહું આપણે આકાશનું ક્ષેત્રફળ માપવાનું છે આકાશનું ક્ષેત્રફળ માપવું તો કે આપની પાસે એટલી મોટી સ્કેલ તો હશે નહીં કે આપણે આકાશની લંબાઈ માપી લઈએ આકાશની પોળાઈ માપી લઈએ પછી લંબાઈ ગુણ્યા પોળાઇ કરીએ એટલે આપણને આકાશનું ક્ષેત્રફળ મળી જાય બરાબર છે જો પ્રેક્ટિકલી વિચારીએ તો આ વસ્તુ પોસિબલ નથી તો હવે જો આપણે આપણા ટાસ્કને કમ્પ્લીટ કરવું હોય કે આકાશનું ક્ષેત્રફળ માપવું હોય તો આપણે શું કરવું જોઈએ તો કે ભાઈ આપણે એક કામ કરી શકીએ કે આકાશને એવા નાના નાના ભાગોમાં વિભાજિત કરેલું કલ્પીએ કે જેને આપણે માપી શકીએ ફોર એક્ઝામ્પલ આકાશનો આપણે અનંત ભાગ કરી દઈએ નાના નાના ટુકડા કરી દઈએ આપણે નાના એક ટુકડાનું ક્ષેત્રફળ માપી શકતા હોઈએ તો પછી આપણે શું કરવું જોઈએ તો કે એ બધા જ ભાગોને જોડી દઈએ

બરાબર છે સમજાણું વિકલન એટલે મોટી વસ્તુનું વિભાજન કરવું અને સંકલન વિભાજિત થયેલી વિકલન થોડીક બેઝિક શરૂઆત કરીએ ચાલો સૌથી પહેલા તો વિકલનના અમુક નિયમોને સમજી લઈએ તો ધ્યાન રાખજો મિત્રો આપણે વિકલનના અમુક નિયમો સમજીએ છીએ સૌથી પહેલા આપણે એક લઈએ કે વાય is equal to function of x अब जो मित्रों मीनिंग શું થાય પહેલા સમજી લઈએ y = f(x) એટલે કે function of x આનો मीनिंग થાય છે કે ભાઈ જો આપણે x ની કિંમતો બદલતા જઈએ તો y ની કિંમતો ઓટોમેટિકલી બદલાતી જશે હું તમને એક एग्जांपल દ્વારા સમજાવું ફોર एग्जांपल આપણે લઈ છે કે y = 3x + 2

બરાબર છે ચલો એક્સની કિંમત જો ટુ લઈએ તો સમજાણું તમને તો પેલા તો આ વસ્તુ શીખી લ્યો કે વાય ઇઝ ઇક્વલ ટુ એટલે કે વાય જે છે એક્સ નું ફંક્શન છે એક્સની કિંમતો બદલાશે એવી રીતે વાયની પણ કિંમતો બદલાતી હોય છે બરાબર હવે આપણે જો વાયનું વિકલન કરવું હોય તો સૌથી પહેલા આપણે જરૂર પડે કોની સાપેક્ષ કરવું જોઈએ વિકલન કોની સાપેક્ષ કરવું જોઈએ બરાબર છે તો વિકલન જે ફંક્શન્સ છે એની સાપેક્ષ થઈ શકે ફોર એક્ઝામ્પલ આપણે જો અહીંયા વાયુ નું વિકલન કરવું હોય તો વાયનું વિકલન કરીએ છીએ આપણે તો વાયુ નું વિકલન હું લખી શકું ડી બાય

આગળ જે આપણે ટોપિક સમજ્યા છે હું એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપું છું અહીંયા વાયની કિંમત મૂકી દીધી છે 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 શું આ આ સમીકરણ અથવા તો સંખ્યામાં આન્સર નહીં સર અહીંયા વિધય નથી વાય છે તે એક્સ નું ફંક્શન નથી જો આ ફંક્શન જ ના હોય અને આપણે એનું વિકલન કરવા બેસીએ તો આનું વિકલન હંમેશા શૂન્ય થશે યાદ રાખો મિત્રો પાછું એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું આ ખૂબ જરૂરી છે આ વસ્તુને સમજવી ફોર એક્ઝામ્પલ મારી પાસે હવે તમે સમજો મારે આનું વિકલન કરવું છે જો મારે વાય નું વિકલન એક્સ ની સાપેક્ષે કરવું હોય તો આનું વિકલન હું કરી શકીશ બરાબર કારણ શું તો કે વાય

ઘણી બધી સંખ્યાઓ લઈ શકાય ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે y = e બરાબર y = e જો y = e તો આનું વિકલન કરવા બેસીસ તો dy / dx તો અહીંયા તો x છે જ નહીં આનું વિકલન 0 ક્લિયર ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં છું y = 2π π ની કિંમત તો મિત્રો આપને ખ્યાલ છે 3.14

તમે વિડીયો પોસ્ટ કરો અથવા તો સ્ક્રીનશોટ લઈને પણ આગળ જઈ શકો છો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ ઓકે તો આપણે વાત કરી કોન્સ્ટન્ટ ની જ્યારે પણ કોઈ કોન્સ્ટન્ટ સંખ્યા આવે એટલે કે અચળ સંખ્યા આવે તો યાદ રાખવાનું છે એનું વિકલન હંમેશા કેવું થશે શૂન્ય આગળ જઈએ હવે વિકલન નો પહેલો નિયમ સમજવાનો ટ્રાય કરીએ ધ્યાન રાખજો આપણી પાસે અહીંયા y છે x નું ફંક્શન છે મતલબ કે આપણે આ y નું

સંખ્યા એટલે કે પાવર આગળ આવશે એટલે એન અને પાવરમાંથી એક માઇનસ કરવાનું છે જો મિત્રો બહુ સરળ નિયમ છે યાદ રાખી લેજો એક નિયમ યાદ રાખશો એટલે તમને વિકલન બહુ સરળતાથી યાદ રહી જશે બહુ ઇઝી છે શું કરવાનું છે આપણે જે પણ પાવર છે એ પાવર આગળ લાવવાની છે અને એમાંથી એક માઇનસ કરી દેવાનું છે બરાબર એનો બેઝિક નિયમ છે પાવર આગળ આવશે પાવરમાંથી એક માઇનસ થશે જો હું તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપવાનો છું અહીંયા ધ્યાન રાખજો y is equal to x cube સપોઝ y is equal to x cube આપણે આનું વિકલન કરવું છે ચાલો આપણે વિકલન કરી દઈએ તો dy by dx

હવે એક્સ ની ઘાતમાંથી એકને માઇનસ કરી દો એટલે થ્રી બાય ટુ માઇનસ વન તો મિત્રો અહીંયા શું થશે ભાઈ કરો ખૂબ જ સરળ છે લસા લઈ શકાય ઉપર જશે થ્રી માઇનસ ટુ એટલે અહીંયા આવી જશે વન બાય ટુ બરાબર ક્લિયર આવા જ એક્ઝામ્પલ હું તમને ઘણા બધા આપી શકું છું ચાલો પ્રેક્ટિસ માટે થોડું આના કરતા પણ ડિફિકલ્ટ એવું એક્ઝામ્પલ્સ લઈએ

હવે જો તમે અહીંયા લસા લેશો તો તમને ખ્યાલ આવશે કે માઇનસ ફાઈવ માઇનસ ટુ એટલે કેટલા થઈ જશે મિત્રો મિત્રો ઘાત બરાબર તમને ખૂબ સરળ નિયમ છે શું કરવાનું છે જે પણ આપણે ઘાતમાં આપેલું છે એ આપણે આગળ લઈને આવવાનું છે અને ઘાતમાંથી માંથી એકને માઇનસ કરી દેવાનું છે બહુ સરળ નિયમ છે બરાબર ચલો અવધો ઘણા બધા નિયમ છે ભાઈ વિકલનમાં તો ધીમે ધીમે આપણે આગળ જઈએ ક્લિયર ચાલો હવે જો આપણી પાસે એક સંખ્યા છે બીજો એક સમીકરણ લીધું છે મે y = k x ^ n મતલબ કે આપણે જે આગળની સ્લાઇડ હતી એમાં જોયું હતું x ની घात પણ હવે એની સાથે શું છે k k એટલે કે કોઈ પણ અચળાંક સંખ્યા હું અહીંયા લખી દઉં છું ચાલો k = અચળ સંખ્યા બરાબર મિત્રો k = અચળ સંખ્યા એટલે કે આપણે k ની જગ્યાએ કોઈ પણ રાશિ લઈ શકીએ જો આવી કોઈ ક્વોન્ટિટી આપણને આપેલી હોય તો આપણે કેવી રીતે કામ કરીશું ધ્યાન રાખજો મિત્રો સૌથી પહેલા તો આપણે y નું વિકલન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ x એટલે કે x ની સાપેક્ષમાં તો આપણે અહીંયા y ની કિંમત મૂકી દેશું dy / dx k * x ની घात n હવે જુઓ યાદ રાખો મિત્રો જ્યારે આવી સિચ્યુએશન્સમાં આવી જાઓ કે ગુણાકારમાં કોઈ રાશિ છે જો આ બંનેની વચ્ચે ગુણાકારનો સિમ્બોલ છે બરાબર પણ કેવી સંખ્યા છે અચળ તો જ્યારે કોઈ ગુણાકારમાં હોય અને અચળ સંખ્યા હોય તો મિત્રો એને આપણે બહાર કાઢી લેવાની મતલબ કે વિકલનમાંથી બહાર કાઢી લેવાની છે યાદ રાખજો વિકલનમાંથી આપણે એને બહાર કાઢી લીધી ત્યારબાદ ડી બાય ડીએક્સ પાવર પાવર ઘાતમાંથી એક માઇનસ કરી દેસુ એટલે એક્સ પાવર એન માઇનસ વન બરાબર મિત્રો સમજાણું છે તો જ્યારે કોઈ ગુણાકારમાં

એટલે કે 6 x ની પાવર 3 - 1 એટલે 2 તો જુઓ અહીંયા વિકલન થઈ ગયું છે y નું x ની સાપેક્ષ 2x³ નું વિકલન થશે મિત્રો 6x² ક્લિયર સમજાણો ચલો હું જો એક એક્ઝામ્પલ આપી દઉં છું તમને એટલે સારી રીતે તમે સમજી શકશો આ વસ્તુને અ ફોર એક્ઝામ્પલ y = 2π x પાવર માનું વિકલન કરીશું તો ડીવાય બાય આપણે ટુ पाई ને શું કરી લેશું કોમન પછી વિકલન કરવાનું છે ચાલો વિકલન તો હવે તમને આવડી ગયું છે ને માઇનસ ત્રણ આગળ અને હવે થોડું સ્પીડમાં જઈએ મિત્રો માઇનસ થ્રી માઇનસ વન ડાયરેક્ટ કરી દો તો અહીંયા આવી જશે માઇનસ ફોર અને જો આપણે ગુણાકાર કરીશું તો માઇનસ સિક્સ પાય એક્સ ની પાવર માઇનસ ફોર ક્લિયર મિત્રો સમજાય છે બધાને ઓકે ચલો આનાથી આગળ જઈએ હવે આપણે વાત કરવાના છીએ ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ એટલે કે ત્રિકોણમિતિય મિતિય વિધય

વાય બરાબર મિત્રો આપણને આપેલું છે સાઈન એક્સ બરાબર વાય બરાબર સાઈન એક્સ તો અહીંયા તમારે યાદ રાખવું પડશે કે વાય નું વિકલન કરી આપણે તો અહીંયા અહીંયા શું આવશે આપણે વેલ્યુ મૂકી દઈએ સાઈન એક્સ તો મિત્રો યાદ રાખો સાઈન નું વિકલન છે એ થાય છે કોસ એક્સ બરાબર મિત્રો યાદ રાખવાનું છે સાઈન નું વિકલન કોસ થાય છે

યાદ રાખો હવે અહીંયા ઘણી બધી વખત તમને આવું પણ આપી શકાય કે ફોર એક્ઝામ્પલ મારે તમારી સાથે છેતરપિંડી કરવી હોય તો હું આપી દઉં કે વાય બરાબર કરી શકો રાખજો ઘણી બધી વખત આવું થાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને રૂલ્સ સમજી લે છે પણ તો પણ છેતરાય છે વાય બરાબર સાઈન થર્ટી ચાલો હું તમને કહીશ મિત્રો આનું આપણે શું કરવું છે વિકલન તો સારો વિદ્યાર્થી ઉભો થઈને કહેશે સર સાઇન છે ને કોસ્ટ નાખો બરાબર ને નું વિકલનમાં મતલબ વાયુ કોનું ફંક્શન સાઈન તો સાઈન નું વિકલન શું કરી નાખીએ આપણે બોલો ઝીરો કેવી રીતે થયું સરળ ભાષામાં સમજાવું સાઈન થર્ટી સાઈન થર્ટી શું છે ભાઈ સાઈન વેલ્યુ છે વન બાય ટુ અને વન બાય ટુ કેવી સંખ્યા થઈ ગઈ મિત્રો અચળ

તે આવવું ખૂબ જ જરૂરી છે આ નિયમ ક્યારેય ભૂલવાનો થતો નથી તો યાદ રાખો સાઈન નું વિકલન કોસ કોસ નું વિકલન સાઈન આવી રીતે આપણે જોઈએ તો હવે આપણી પાસે ફંક્શન છે y બરાબર ટેન એક્સ તો જો હું વિકલન કરીશ તો ડીવાય બાય ડી એક્સ તો ટેન નું વિકલન મિત્રો થશે સેક્સ સ્ક્વેર એક્સ બરાબર યાદ રાખવાનું છે

બરાબર મિત્રો શું થવાનું છે તો ચાલો અહિયાં આપણે કરીશું ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ તો જો મિત્રો

ઈ પાવર એક્સ હવે તમારા માટે આ સિમ્બોલ્સ થોડો નવો હશે પણ હું તમને સમજાવું છું કે આ શું છે તમે આવું સાંભળ્યું હશે કે દસ ની ઘાત ત્રણ બરાબર ને સાંભળું ને દસ ની ઘાત ત્રણ તો દસ ની ઘાત ત્રણ નો મતલબ થાય એક હજાર બરાબર તો તમે દસમા ધોરણ માંથી જયારે આવો છો તો તમને આ વસ્તુનો ખ્યાલ હશે તો એવી જ રીતે અહીંયા આવે છે ઈ ની ઘાત ત્રણ હવે ઈ એટલે શું તો કે ઈ ની એક પરફેક્ટ વેલ્યુ છે ઈ બરાબર થાય ટુ પોઈન્ટ સેવન વન એટ બરાબર યસ આનો મિનિંગ આવો થઈ જશે ઈ ની ઘાત ત્રણ એનો મતલબ કે ટુ પોઈન્ટ સેવન વન એટ ની પાવર ત્રણ એકચ્યુઅલી આને એક્સપોનેન્શિયલ ફંક્શન્સ કહેવાય છે ચર ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે બરાબર તમે ફિઝિક્સમાં આગળ વધશો એટલે આ પણ ભણવામાં આવશે આને કહેવાય છે ચર ઘાતાંકીય વિધેય તો અત્યારે એટલું સમજી લઈએ ધારો કે તમારી પાસે છે y બરાબર e રેસ ટુ x અને તમે આનું વિકલન કરો છો dy બાય dx તો તમે એનું શું કરશો e રેસ ટુ નું વિકલન મિત્રો થશે e રેસ ટુ x એમાં કોઈ ફેરફાર થતો નથી જ્યારે ચર ઘાતાંકીય વિધેય તમને આપેલું હોય તો ચર ઘાતાંકીય વિધેયનું વિકલન તેનું તેજ રહે છે તેમાં કોઈ ફેરફાર થશે નહીં બરાબર ચાલો ત્યારબાદ y બરાબર log x હવે આપણી પાસે log વિધેય છે તો y બરાબર log x નું મિત્રો વિકલન થશે dy by dx is equal to d by dx into log x તો અહીંયા એનું વિકલન થશે 1 by x યાદ રાખજો જો હું તમને આમાં એક એક્ઝામ્પલ આપું છું આ ખૂબ જ જરૂરી છે એટલે હું એક્ઝામ્પલ આપું છું તમને કે ધારો કે આપણને આપેલું છે y બરાબર log

હવે આપણે ટેન એક્સ નું વિકલન કરીએ તો અહિયાં ટેન એક્સ નું વિકલન થશે ટેન બરાબર તો વન અપોન ટેન એક્સ ઇન્ટુ ટેન તો અહીંયા આવશે બરાબર તો યાદ રાખો લોગ એક્સ નું વિકલન હંમેશા તમને વન અપોન એક્સ મળશે બરાબર ચાલો ત્યારબાદ મેં એક એક્ઝામ્પલ લીધું છે

તો આપણે એનું વિકલન લીધું ટી ની સાપેક્ષા ચાલો મિત્રો સાઈન નું વિકલન આપણે હવે આગળ જાઓ શું છે ઓમેગા ટી ઓમેગા શું છે અચળ સંખ્યા તો અચળ સંખ્યાનું વિકલનમાંથી નીકળી દઉં બાર બાર આવી ગયું હવે કોણ વહી એટલે કે ટી ની કેટલી છે અહીંયા

અને કોઈપણ સંખ્યાની ઘાત જો ઝીરો છે એનો મતલબ એ સંખ્યા એક છે યાદ રાખજો કોઈપણ સંખ્યાની ઘાત શૂન્ય છે ઝીરો છે એ સંખ્યા એક છે તો અહીંયા શું થઈ જશે મિત્રો કોસ ઓમેગા ટી ઇનટુ ઓમેગા ટી ની પાવર ઝીરો એટલે વન પાછું વન વડે ગુણાકાર કરો એટલે તેનું તેજ યાની કે ઓમેગા અને સારી રીતે આપણે આવૃત્તિ લખી શકીએ કે ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા બરાબર છે સમજાણું બહુ મસ્ત એક્ઝામ્પલ છે ઠીક છે આવે છે જેમાં પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર તો એની સાથે આપણે કેવી રીતે કામ લેશું ધ્યાન રાખો કે જો આપણી પાસે કોઈ એવી સંખ્યા છે કે જેમાં વાય બરાબર યુ પ્લસ માઇનસ વી છે ક્લિયર તો આનું વિકલન કેવી રીતે કરીશું આપણે યા તો માઇનસ પણ હોઈ શકે બે માસ એક સરખું જ રહેશે એટલે મેં બંને એક સાથે લીધા છે ચાલો તો અહીંયા શું કરશું તો વિકલન ની અંદર દાખલ કરો એટલે અહિયાં થશે ડી બાય પ્લસ માઇનસ વિકલન કરી દેવાનું છે મતલબ પેલા પ્રથમ સંખ્યાનું વિકલન કરો પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ પછી બીજી સંખ્યાનું વિકલન કરો સહેલું છે ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ વાય બરાબર પ્લસ ટુ એક્સ ચાલો આપણી પાસે આવી સંખ્યા છે એક પણ એક આપણે ના લખીએ તો પણ ચાલે પ્લસ ટુ ચાલો આમાં શું છે એક્સ ની ઘાત કઈ નથી તો એક તો હશે જ છે ચાલો તો એક આગળ એક માઇનસ કરો એક માઇનસ કરો એટલે અહીંયા આપણે વન લખવાની પણ જરૂર નથી વ્યવસ્થિત લખી દઉં છું ચાલો સિક્સ એક્સ પ્લસ ટુ જો મિત્રો આ થઈ ગયો છે વિકલન સમજાણો તમને આ નિયમ જ્યારે કોઈ સંખ્યાની વચ્ચે પ્લસ યા તો માઇનસ હોય

બીજી બહાર અને પહેલાનું વિકલન ક્લિયર સમજાણું તમને જ્યારે કોઈ બે સંખ્યા ગુણાકારમાં હોય અને આપણે એનું વિકલન કરવાનું છે તો પહેલું એમ જ રહેશે બીજાનું વિકલન પ્લસ બીજું એમ જ રહેશે પહેલાનું વિકલન ક્લિયર તો આ હતું ગુણાકારનો નિયમ ત્યારબાદ આપણે વાત કરીએ આજનો છેલ્લો ટોપિક એટલે કે ભાગાકારનો જ્યારે કોઈ બે સંખ્યા ભાગાકારમાં હોય ત્યારે શું કરવાનું મિત્રો ધ્યાન રાખજો ધારો કે આપણે આનું વિકલન કરીએ છીએ x ની સાપેક્ષ તો d/dx સોરી dy/dx તો d/dx u/v મતલબ કે બે સંખ્યા શું છે મિત્રો ભાગાકારમાં છે તો અહીંયા શું કરવાનું ધ્યાન રાખજો છેદ વાળો ભાગ આગળ du/dx મતલબ કે છેદ બાર અંશનું વિકલન

વિકલન અને બરાબર મિત્રો તો આપણે ફિઝિક્સમાં એટલા વિકલનના પોર્શન્સ આવતા હોય છે ટોપિક આવતા હોય છે તો આપણે આ દરેક ટોપિકને યાદ રાખવો જરૂરી છે તો મિત્રો આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે આ દરેક આપણે જે વિકલનના જે સમીકરણો જોયા છે કે ભાઈ સાઈન નું વિકલન શું થશે કોષનું નું શું દરેક વસ્તુ તમારે યાદ રાખવાની છે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે મળીશું સંકલન સાથે થેન્ક યુ સો મચ